રવિ સીઝનના અંતમાં હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં છેલ્લા બે દિવસથી હવામાનમાં અચાનક પલટો આવતા વાતાવરણ વાદળછાયું બની જવા પામ્યું છે। આ રવિ સીઝનમાં ત્રીજી વખત વાતાવરણ બદલાયું છે, જેમાં અગાઉ બે વખત વરસાદ થતા બટાકા, જીરું, ઈસબગુલ, તમાકુ અને કપાસ સહિતના પાકોને ભારે નુકસાન થયું હતું। ત્યારે હવે બટાકા, રાયડા અને એરંડાના સીઝન પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ હજુ ખેતરોમાં ઘઉં, જીરું, ઈસબગુલ જેવા પાકો ઊભા છે, તેમજ તેની કાપણી પણ ચાલી રહી છે। તેવા સમયે ત્રીજી વખત અચાનક હવામાનમાં પલટો આવતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે। ત્યારે ખેડૂતોના જણાવ્યા મુજબ છેલ્લા બે દિવસથી વાતાવરણ વાદળછાયું હોય અને ભારે વાવાઝોડા સાથે પવન ફૂંકાતો હોય, જો કમોસમી વરસાદ થાય તો ખેતી પાકોને ખૂબ જ મોટું નુકસાન થાય તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે। તો જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લાની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ દ્વારા પણ ખેડૂતોને આગમચેતી પગલાં લેવા તાકીદ કરાઈ છે, જેથી જો વરસાદ થાય તો ખેડૂતો કાપણી કરેલો માલ તો કદાચ બચાવી શકે, પરંતુ ખેતરમાં ઉભેલા માલને ભારે નુકસાન થવાની શક્યતાઓ સેવાઈ રહી છે।